એક કાપ્યો છે, આવો અવાજ ધાબાઓમાં આવે અને આખા આખા ધાબાઓ ફૂલ હોય અને રંગબેરંગી પતંગો જોવા મળે અને આકાશ એનાથી આખું છવાઈ જાય અને એની સાથે સાથે અલગ અલગ પ્રકારના ઊંધિયા, અલગ અલગ પ્રકારની ચીક્કી, આ બધું ખાવાની મજા ક્યારે આવે? ઉત્તરાયણના દિવસે, રાઈટ? તો ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ આવી રહી છે, તો ઉત્તરાયણમાં ખવાય એવું સરસ મજાનું ઊંધિયું લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ હિન નેચરલ ઓઇલ પ્રસ્તુત ડોક્ટર બિંદુસ કુકિંગ શો. ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ હોય એટલે ઊંધિયું તો હોય જ, તો ઊંધિયાની સરસ મજાની રેસીપી લઈને આવી ગઈ છું નવા પાર્ટિસિપેન્ટના ઘરે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. હલો દક્ષાબેન. હલો બિંદુબેન. વેલકમ ટુ ડોક્ટર બિંદુસ કુકિંગ શો. થેન્ક યુ. સરસ મજાનું ઊંધિયું બતાવવાના છો, રાઈટ? હા, ઊંધિયું બનાવીશું. ઓકે, કઈ ઊંધિયું બનાવવાના છો? આપણે ગુજરાતી ઊંધિયું બનાવીશું. ઓકે, જે રૂટિનમાં ગુજરાતી ખાઈએ છીએ એ જ. ઓકે, બનાવતા કેટલી વાર લાગે છે? બનાવતા આપણને અડધો કલાક લાગશે. આપણે તૈયારી આગલા દિવસની કરી દીધી હોય તો આપણને અડધો કલાક લાગે. યસ, તો બનાવવાનું શરૂઆત કરીશું. ઓકે, દક્ષાબેન શું કરીશું? આપણે, મેં ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે, એમાં આપણે હિન નેચરલ સિંગ તેલ મૂક્યું છે. ઓકે, હવે આપણે આ ત્રણ વસ્તુ એમાં ફ્રાય કરીશું. રતાડું છે, શક્કરિયા છે અને બટાકા. ઓકે, આ હિન નેચરલ સિંગ તેલ જે છે ને, પ્યોર ઘાણીનું તેલ છે અને એમાં બધા જ ન્યુટ્રિયન્ટ ખૂબ સારા એવા પ્રમાણમાં છે. હા, એટલે બધાને અમે પ્રિફર કરીએ છીએ કે આ તેલ વાપરો. યસ, અને એ હેલ્થ માટે પણ બહુ સારું છે. યસ યસ. ઓકે, તેલ ગરમ થઈ ગયું છે, હવે ફ્રાય કરીશું, રાઈટ? તો આપણે પહેલાં આપણે બટાકા મૂકીશું, કેમ કે આપણે શક્કરિયા બહુ જલ્દી ઓગળી જાય છે એટલે સાથે નહીં તળવાનું. ઓકે, એટલે બટાકા અને રતાડું પહેલા કરીશું, રાઈટ? બટાકા અને રતાડા બેઉ સાથે તળી લેવાનું. ઓકે, ઓકે, અને કેવા થવા દઈશું? આને થોડા ગુલાબી કલરના થવા દઈશું બટાકા. પછી આપણે એને ડાયરેક્ટ જ ઊંધિયામાં જ નાખી દેવાના છે, એટલે ફરીવાર એને વઘારવાના નથી. ઓકે, એટલે આપણે એને કમ્પ્લીટલી ચડી જવા દેવાના છે. ઓકે, હવે આપણે આ તળી ગયા છે, એને ચેક કરી લીધા છે, તો આપણે શક્કરિયા પણ એમાં જ, ઓકે, એડ કરી દઈશું. શક્કરિયા ચડતા બહુ વાર નહીં લાગે. હા, બટાકાને થોડીક વાર લાગે. હા, બટાકાને રતાડાને પણ થોડી વાર લાગે. ઓકે, આ થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી અવાજ આવે છે, રાઈટ? હા, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. ઓકે દક્ષાબેન, હવે શું કરીશું? હવે આપણે મુઠિયા બનાવીશું. આમે મુઠિયા વગર તો ઊંધિયું થાય જ નહીં, રાઈટ? હા, મુઠિયા તો જોઈએ જ, અને એનો જે સ્વાદ આવે ને મુઠિયાનો, એકદમ અલગ જ હોય. અને એમાં તો મારા છોકરાઓ તો એકલા મુઠિયા પણ ખાઈ જાય છે. દક્ષાબેન, આપણે આમાં અડધો બાઉલ ઘઉંનો કરકરો લોટ છે અને બે ચમચી જેટલો ચણાનો લોટ નાખે છે. ઓકે, આગળ શું કરીશું? એમાં આપણે મેથીની ભાજી લઈશું અડધો બાઉલ. ઓકે, ધાણા લઈશું. ઓકે, બે ચમચી. ઓકે, અને લીલું લસણ તો હોય જ, આપણો શિયાળો છે એટલે. યસ, અને લીલા લસણ વગર મૂઠિયા બને નહીં. યસ, અને હું આદુ મરચાંની પેસ્ટ કરી છે એ આપણે લઈ લઈશું બે ચમચી જેટલી. ઓકે, અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, કુમઠી મરચું લીધું છે. ઓકે, એક એક ટેબલ સ્પૂન, રાઈટ? સ્વાદ અનુસાર ધાણા જીરું અને ગરમ મસાલો. ગરમ મસાલો અમારો ઘરનો છે, અમે ઘરે જ બનાવીએ. ઓકે, અને બે ચમચી મોણ જેટલું તેલ લઈશું આપણે. ઓકે, અને એક ચમચી લીંબુનો રસ. આપણે મસાલો થઈ ગયો છે મૂઠિયાનો, હવે એને હાથથી વ્યવસ્થિત મિક્સ કરી દઈશું અને જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. ભજીયાનું ખીરું કરી એવું કરીશું? ના, એને આપણે થોડું ટાઈટ રાખીશું, કેમ કે આપણે એને ફ્રાય તળવાના છે. ઓકે, અને મૂઠિયાનો શેપ આપીશું, રાઈટ? મૂઠિયાનો શેપ તમે ગોળ આપો કાં તો ઓવેલ આપો. યસ યસ, પણ એમાં પાણી બહુ નહીં એડ કરવાનું, કેમ કે ભાજીમાંથી પણ આપણે મીઠું નાખ્યું એટલે. યસ, ભાજીમાંથી પણ પાણી તો છૂટું પડવાનું. અને આમે ઊંધિયાના શાકમાં નાખવાનું છે એટલે એબ્ઝોર્બ તો થઈ જશે, રાઈટ? હવે આપણે આને ફ્રાય કરીશું, ડીપ ફ્રાય જ કરવાના છે, કડક ક્રિસ્પી કરવાના છે. ઓકે, હિન નેચરલ ઓઇલ છે, હિન નેચરલ ઓઇલ છે, જે સિંગ તેલ છે, સિંગ તેલ છે. અને આપણે આ હિન નેચરલ તેલ વાપરીએ ને, એ છે ને જરા પણ ઓઇલી નથી થતું, એકદમ કોરું પડી જશે. યસ, હવે મૂઠિયા થઈ ગયા છે? મૂઠિયા થઈ ગયા છે, હજુ થોડા કડક થવા દઈએ. ઓકે, પછી આપણે એને કાઢી લઈશું. ઓકે, અને પછી આપણે મેઇન ઊંધિયું
વઘારીશું. ઓકે દક્ષાબેન, હવે શું કરીશું? થઈ ગયા છે હવે કડક, આપણે હવે એને ગેસ બંધ કરીને ઓકે કાઢી લઈશું. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. હા, મેથીની સુગંધ આવે છે. યસ, અમે તો આને પણ ગ્રીન ચટણી જોડે એકલા પણ ખાય છે અમારા ઘરમાં, નાસ્તામાં બી ખવાય, રાઈટ? સારા લાગે. અને અમે ઉત્તરાયણ હોય ને આગલા દિવસે તમે બનાવીને મૂકી રાખો તો ચાલે, હા બગડતા નથી, સારા રહે છે. યસ યસ ફ્રેન્ડ્સ, ઊંધિયું બની રહ્યું છે અને એની સુગંધ, આ હા હા, એમાં મુઠિયાની સુગંધ તો ચારે બાજુ ફેલાઈ ગઈ છે. હવે દક્ષાબેનને પૂછી લઈએ આગળ શું કરવાનું છે. કે દક્ષાબેન, હવે શું કરીશું? હવે આપણે મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે, એ પણ મેં ગ્રીન જ લાવી છું. ઓકે, એમાં આપણે સરખો મસાલો લીધો છે, એમાં 2 ચમચી તલ અને 2 ચમચી સિંગદાણા કાચા શેક્યા વગર, એને મિક્સરમાં ગ્રાઇન્ડર કરી દીધા છે. એટલે આ આપણે રીંગણ છે એને ભરી લઈશું ભરવા માટે. હા, તો એમાં આપણે ધાણા જીરું, જે આપણા રેગ્યુલર મસાલા છે, એ બધા એડ કરીશું. ઓકે, કુમઠી મરચું 1 ચમચી, હળદર, મીઠું સ્વાદ, લીલું લસણ 1 ચમચી, ધાણા, જે આપણે મુઠિયામાં મસાલો કરીએ છીએ ને એ જ મસાલો, અને લસણ ને લીલા મરચાની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, અને તેલ આપણે 2-3 ચમચી એડ કરીશું. તેલ થોડું ઊંધિયામાં વધારે જ જાય છે, એટલે આપણે રીંગણ ભરતી વખતે પણ તેલ, મસાલામાં તેલ તો જોઈએ કે માવા જેવો આપણો મસાલો થાય. યસ, આપણે હવે એને મિક્સ કરી લઈશું. રીંગણને આપણે 1 ઊભો અને આડો 2 ચીરા કરેલા છે, અને અંદર આપણે એને આવી રીતના સ્ટફિંગ કેવું કરીએ છીએ એવી રીતના રીંગણને ભરી લઈશું. મુઠિયા રેડી છે, સ્ટફ થઈને રીંગણ રેડી છે, હવે શું કરીશું? હવે આપણે હું એ છે ને દાણા આપણા તુવેરોના અને સુરતી પાપડી જે, એને મેં અજમો અને હિંગ મૂકીને લસણ છૂંદીને વઘાર કરીને 1 વિસ્તાર લઈ લીધી છે કુકરમાં, એ આપણે રેડી જ રાખ્યું છે. યસ, હવે આપણે સૌપ્રથમ ગેસ ચાલુ કરીને 1 કડાઈમાં તેલ મૂકીશું. ઓકે, તેલ આપણે ઊંધિયામાં આગળ પડતું જ હોય છે, એટલે તેલ તો થોડું વધારે જ વપરાય છે. યસ, અને હેલ્થ કોન્શિયસ હોય એ લોકો પછી સાચવીને થોડું ઓછું ઊંધિયું ખાય. આપણે એમાં થોડું લાલ મરચું નાખીશું. ઓકે, સરસ કલર આવે એટલે, રાઈટ? કલર આવે એટલે, અને હવે આપણે દાણા અંદર. ઓકે, ઓકે, એમાં આપણે થોડું પાણી એડ કરીશું. ઓકે, ટમેટા લીધા છે મેં 2 ઝીણા સમારીને, આપણે એના પર પાથરી દઈશું. અને ગાજર છે એ પણ કાચા છે, ઝીણા સમારીને. હવે આપણે તળેલા શક્કરિયા બટાકા અને રતાળું છે, ઓકે, એડ કરી દઈશું. એક લેયર કરતા જઈશું અને ઉપર રીંગણ ગોઠવી દઈશું. કે રીંગણ ચડી જાય પછી આપણે બધો મસાલો કરીશું. ઓકે, અને મુઠ્ઠી આપણે લાસ્ટમાં મૂકીશું. ઓકે, હવે એને થોડું પાણી અંદર એડ કરી કે જેથી નીચે પાણીના લીધે બરી ના જાય, ઢાંકી દઈશું આપણે. ઓકે ફ્રેન્ડ્સ, ઊંધિયું બની રહ્યું છે અને એની સુગંધ ખરેખર ખૂબ જ સરસ આવી રહી છે. હવે દક્ષાબેનને પૂછી લઈએ આગળની પ્રોસેસમાં શું કરવાનું છે. આપણે હવે જોઈ લઈશું ઢાંકણ ખોલીને રીંગણ ચડી ગયા છે કે નહીં. ઓકે, કલર બદલાઈ ગયો છે, કલર બદલાઈ ગયો છે એટલે ચડી ગયા છે. ઓકે, ચડી ગયા છે. ઓકે, ગાજર પણ ચેક કરી લઈશું, ચડી ગયા છે. ઓકે, બધું જ ચડી ગયું, બધું ચડી ગયું છે. હવે આપણે એમાં થોડા મસાલા એડ કરીશું, કેમ કે મેં રીંગ દાણા બાફ્યા હતા તો એમાં બહુ મસાલો નથી કર્યો. ઓકે, એટલે આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું, ઓકે, હલ્દી પાવડર, એમાં સ્પેશિયલ ઊંધિયાનો મસાલો છે, ઓકે, એ એડ કરીશું. 2 ટેબલ સ્પૂન મિક્સ કરી લઈશું. જો તેલ પણ કેવું છૂટું પડી ગયું. યસ યસ, અને મુઠિયા લાસ્ટમાં નાખીશું, રાઈટ? મુઠિયા લાસ્ટ, બધું તેલ તેલ એબ્ઝોર્બ થઈ જાય. હા હા, આપણે હજુ આમાં એકવાર તેલનો ઉપરથી વઘાર કરીશું. હજી? હા, બહુ જ સરસ સુગંધ આવી રહી છે દક્ષાબેન. હવે આપણે મુઠિયા અંદર એડ કરી દઈશું. યસ યસ, એટલે એમાં પણ મસાલો
મિક્સ થઈ જાય થોડો. બે મિનિટ થવા દઈશું, રાઈટ? હા, બે મિનિટ થવા દઈશું એને. હવે શું કરીશું? હવે આપણે એને રેડી થઈ ગયું છે, નીચે ઉતારી લઈશું. ઓકે, એકદમ કલર બદલાઈ ગયો ને, એકદમ સરસ થઈ ગયો. આપણે એની ઉપર ઉપરથી એક વઘાર કરીશું. ઓકે, એના માટે હું તેલ મૂકી દીધું છે. આટલું બધું તેલ લઈશું? હા, ઊંધિયામાં તો તેલ હોય જ છે. મને લાગ્યું તેલનો રસો હોય ને, તમે તેલ એકદમ ઓછું નાખ્યું છે, પણ ઉપરથી વઘાર કરવાનો એટલે વ્યવસ્થિત દેખાય. એમાં રહી અજમો, વઘાર કરીશું અને લાલ મરચું. અને આમે એવું હોય કે અજમો એટલા માટે લેવામાં આવે કે આટલું બધું હેવી વસ્તુ છે, રાઈટ? તો પછી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ ના થાય એટલે લઈએ તો સારું. ના થાય એટલે યસ, અજમો લઈશું. એટલે અજમો નાખીશું. ઓકે, એક ચમચી રાઈ. ઓકે ઓકે, રાઈ થશે પછી લાલ મરચું લાસ્ટમાં નાખીશું, રાઈટ? થઈ ગયો છે આપણો વખત. લાલ મરચું એડ કરીને આપણે ઉપરથી એને. ઓકે, વાવ, ગેસ ઓફ કરી દઈશું. હવે આપણે અંદર બરાબર મિક્સ કરી દઈશું તે. હવે ખૂબ જ સરસ કલર આવી ગયો ને, ખૂબ જ સરસ કલર આવી ગયો છે. હવે સર્વ કરી દઈશું. હવે સર્વ કરી દઈશું. હું તો ક્યાંની રાહ જોઈને બેઠી છું, ક્યારે રેસીપી પતે ને ક્યારે ખાઉં. ઊંધિયા સાથે જલેબી તો હોય જ, એટલે આપણે જલેબી પણ સર્વ કરીશું. ઓકે, યસ. પછી એવું હોય મુઠ્ઠીયા માટે લડાદ થાય ને, મુઠ્ઠીયા માટે જેને રીંગણ ભાવતા હોય એને રીંગણ માટે એના ઉપર આપણે યસ રીંગણ મૂકીશું. મુઠ્ઠીયા બે મૂકીશું. હવે આપણે થોડી ઝીણી સેવ મૂકીશું. ઊંધિયામાં ઝીણી સેવ તો હોય જ. યસ, ઘણા જલેબી જલેબી છે. ઓકે, લો બિંદુબેન, હવે તમે ટેસ્ટ કરો અને કહો કે કેવું ઊંધિયું બન્યું છે. દક્ષાબેન, તમે ઊંધિયું ખૂબ જ સરસ બનાવ્યું છે, જોઈને લાગે જ છે. થોડુંક ઠંડુ થાય પછી મારી ટીમ સાથે બેસીને ટેસ્ટ કરો. ઓકે, હવે તમારો આટલો કિંમતી સમય અમને આપ્યો અને આટલી સરસ મજાની રેસીપી અમને બતાવી, થેન્ક યુ વેરી મચ. તમને મળે છે ડૉક્ટર બિંદુસ કુકિંગ શો તરફથી સર્ટિફિકેટ, એન્ડ ધન્વંતરી એસ્થેટિક ક્લિનિક તરફથી મળે છે ગિફ્ટ વાઉચર. થેન્ક યુ. એમાં સ્કિન, હેર અને વેટ માટે છે. જ્યારે બી હોસ્પિટલની મુલાકાત લેશો તો 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઓકે, હું જરૂરથી મુલાકાત લઈશ. ઓકે, થેન્ક યુ વેરી મચ. ફ્રેન્ડ્સ, તમને ઊંધિયાની રેસીપી કેવી લાગી? ખૂબ સરસ લાગી ને? તો ફ્રેન્ડ્સ, આ જ ઉત્તરાયણમાં તમે તમારા ઘરે આવું જ ઊંધિયું બનાવજો અને કોમેન્ટમાં મને લખીને મોકલી આપજો કે તમને ઊંધિયું કેવું લાગ્યું. અને જો તમને પણ ખૂબ સરસ મજાની વાનગી બનાવતા આવડતી હોય અને તમારી વાનગીનો તડકો બધા સુધી પહોંચાડવો હોય તો સંપર્ક કરો અમને આશા નામે. હવે ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી એન્ડ હેપી ઉત્તરાયણ.